एवरीवन, વેલકમ ટુ સ્નેહા પીપરિયા ચેનલ. આજે આપણે બનાવવાના છીએ વડાપાઉં સાથે સર્વ થતી સૂકી લસણવાળી ચટણી, જે ઘરે બનાવવી ખૂબ જ આસાન છે અને એક આપણે અલગ જ રીતે પરફેક્ટ માપ સાથે ચટણી બનાવીશું. તો મારો વિડીયો અંત સુધી જરૂર જુઓ, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે મને મારા ફેસબુક પેજ સ્નેહા પીપરિયા વોગમાં પણ ફોલો કરો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણે સૌપ્રથમ ચટણી બનાવવાના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો જેના માટે મેં થોડું લસણ લીધું છે, આશરે 14-15 કળી જેટલું લસણ છે, સૂકું નારિયેળ લીધું છે જેને આપણે આવી રીતે ખમણી લીધું છે, અડધા બાઉલ જેટલું સૂકું નારિયેળ છે, એક ચમચી જેટલા તલ લીધા છે, વ્હાઈટ તલ છે એ લીધા છે, અડધું ચમચી જેટલું જીરું લીધું છે અને એક ચમચી જેટલા આખા ધાણા લીધા છે અને બે ચમચી જેટલા સિંગના દાણા લીધા છે અને લાલ મરચું પાવડર લીધું છે અને ટેસ્ટ અકોર્ડિંગ મીઠું જોઈશે. તો આ બધી વસ્તુને આપણે પહેલાં તેલમાં સાંતળી લેવાની છે. તો આપણે એક નોનસ્ટિક પેન લેવાનું છે, તેમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તેલ સરસ રીતે ગરમ થઈ જાય પછીથી આપણે તેમાં લસણની કળીઓ એડ કરી દેવાની છે અને આપણે તેને સાંતળવાની છે. અહીંયા આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે, હાઈ ફ્લેમ પર બધી વસ્તુને નથી સાંતળવાની, લો ટુ મીડિયમ ફ્લેમે જ આપણે લસણની કળીઓને સાંતળવાની છે. તો સરસ સુગંધ આવી રહી છે લસણની. આ ચટણીમાં મેઇન લસણ જ છે જેનો ટેસ્ટ સરસ આવે છે. તો હવે આપણી લસણની કળીઓ સંતળાઈ ગઈ છે તો આપણે તેમાં સિંગના દાણા એડ કરી દેવાના છે અને ફરીથી આપણે ચમચાની મદદથી મિક્સ કરતા જવાનું છે અને અહીંયા આપણે સતત હલાવતા રહેવાનું છે. હવે આપણે જીરું, તલ અને આખા ધાણા એડ કરવાના છે અને ફરીથી આપણે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે. અહીંયા સતત હલાવવું જરૂરી છે જેથી બધી વસ્તુ સરસ રીતે શેકાઈ જાય. અને હવે આ બધી વસ્તુ સરસ રીતે શેકાઈ જાય પછી એકાદ બે મિનિટ જેવું સાંતળ્યા પછી આપણે તેમાં જે ખમણેલું ટોપરું છે એ એડ કરી દેવાનું છે. ટોપરું હંમેશા લાસ્ટમાં જ એડ કરવાનું છે અને ફરીથી આપણે મિક્સ કરી દેવાનું છે. અહીંયા મને થોડું ટોપરું ઓછું દેખાય છે એટલે હું ફરીથી થોડું ટોપરું ફટાફટ ખમણીને એડ કરી દઉં છું. તો આપણે આવી રીતે જે આદું ખમણવાની ખમણી આવે તેમાં પણ ટોપરું તમે ખમણી શકો છો. તો હવે આપણે બધી વસ્તુ સરસ રીતે સંતળાઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એક અલગ પ્લેટમાં આ બધી વસ્તુને આપણે કાઢી લેવાની છે. અને આ મિક્સર સરસ રીતે ઠંડુ થઈ જાય પછી આપણે તેને એક મિક્સી જારમાં એડ કરી દેવાનું છે અને હવે આપણે તેની ચટણી બનાવવાની છે. તો અહીંયા આપણે 2-3 ચમચી જેટલું, તમે જેવું તીખું ખાતા હોય એ અનુસાર તમે લાલ મરચું પાવડરને વધારે ઘટાડી શકો છો. અહીંયા મેં 2-3 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કર્યો છે અને હવે આપણે તેમાં ટેસ્ટ અનુસાર મીઠું એડ કરવાનું છે. અને અહીંયા આપણે 1/2 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે, જે એકદમ ઓપ્શનલ છે પરંતુ મેં એડ કર્યો છે, ટેસ્ટ સારો આવે છે. અને હવે આપણે મિક્સરનું જાર બંધ કરીને તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. અહીંયા આપણે કોઈ લિક્વિડ વસ્તુ વાપરવાની નથી, આ ચટણી આપણે ડ્રાય જ બનાવવાની છે. તો તમે જોઈ શકો છો સરસ રીતે બધી વસ્તુ એકબીજા સાથે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણી ચટણી રેડી છે, ડ્રાય લસણની ચટણી. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે મને મારા ફેસબુક પેજ સ્નેહા પીપરિયા વોગમાં પણ ફોલો કરો.